નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર. આજે 21 મે 2019 ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ 21 મે 2019 ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ અમેરિકાએ ક્યા બે દેશોથી આયાત થતી ધાતુઓ પરનો ટેક્સ હટાવી દીધો? તો તે બે દેશો છે કેનેડા અને મેક્સિકો. જે દેશમાંથી આયાત થતી ધાતુઓ જે છે તેના પરનો ટેક્સ અમેરિકાએ હટાવ્યો છે. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર. મેક્સિકો, પાટનગર મેક્સિકો સિટી, રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ. કેનેડા, પાટનગર ઓટાવા, પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને ચલણ છે કેનેડિયન ડોલર. પ્રશ્ન 2. હાલમાં જ ગૃહ મંત્રાલયે વિદેશી અનુદાન પ્રાપ્ત કરવાના માપદંડોના ઉલ્લંઘન માટે કઈ એનજીઓનું રજિસ્ટ્રેશન રદ કર્યું? તો તે એનજીઓ છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન. ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના 1996 થઈ હતી. તેના ચેરપર્સન છે સુધા મૂર્તિ અને મુખ્યમથક આવેલું છે બેંગલુરુ કર્ણાટકમાં. પ્રશ્ન 3. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા પ્રમાણે એપ્રિલ 2019 ભારતમાં કુલ નિકાસમાં કેટલા ટકા વધારો થયો? તો તે વધારો થયો છે 1.34%. ભારતની નિકાસમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે નિકાસ 1.34% વધીને 44.06 અરબ ડોલર થઈ છે. પ્રશ્ન 4. હાલમાં જ ICICI બેન્કે ક્યાં ટ્રાવેલ પોર્ટલ સાથે સમજૂતી કરી? તો તે ટ્રાવેલ પોર્ટલ છે ગોઆઈબીબો. ICICI બેન્કે ઓનલાઈન ટ્રાવેલ બુકિંગ પોર્ટલ ગોઆઈબીબો સાથે મળીને જોઈન્ટ બ્રાન્ડેડ મુદ્રા કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી. ICICIની સ્થાપના 1994 તેનું મુખ્યમથક મુંબઈમાં છે અને હાલમાં ચેરમેન છે ગિરીશ ચંદ્ર ચતુર્વેદી. પ્રશ્ન 5. કમિંગ રાઉન્ડ ધ માઉન્ટેન પુસ્તકના લેખક કોણ છે? તો આ પુસ્તકના લેખક છે રસ્કિન બોન્ડ. પ્રશ્ન 6. હાલમાં જ કયા દેશે વિકિપીડિયાના બધા જ સંસ્કરણો પર પ્રતિબંધ લગાવ્યું? તો વિકિપીડિયાના બધા જ સંસ્કરણો પર પ્રતિબંધ લગાવ્યું છે ચીન દેશે. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે યુઆન. પ્રશ્ન 7. ભારત અને સિંગાપુર વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ સિમ્બેક્સ 2019 ક્યુ સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું? તો આ વખતનું જે સંસ્કરણ છે તે 26મું છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચલણ છે રૂપિયો. સિંગાપુર, પાટનગર સિંગાપુર સિટી, રાષ્ટ્રપતિ છે હલીમા યાકુબ અને ચલણ છે સિંગાપુર ડોલર. પ્રશ્ન 8. ચિંકારા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં નવું વન્યજીવ અભયારણ્ય બન્યું? તો તે બન્યું છે કર્ણાટકમાં. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી HD કુમારસ્વામી, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 9. હાલમાં જ સુશ્રી રાધા વેંકટરમન કયા દેશમાં ભારતના આગલા ઉચ્ચાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે ઈસ્વાતિની, પાટનગર લોબામ્બા, પ્રધાનમંત્રી છે અમરોઝ દ્લામિની. પ્રશ્ન 10. હાલમાં જ પક્ષીની જેમ ઉડનારી ડાયનાસોરની એક નવી પ્રજાતિની શોધ ક્યાં કરવામાં આવી? તો તે શોધ થઈ છે જર્મની દેશમાં. જર્મની, પાટનગર બર્લિન, ચાન્સલર એન્જેલો મોર્કલ અને ચલણ છે યુરો. પ્રશ્ન 11.
હાલમાં જ કઈ ભારતીય શોર્ટ ફિલ્મને કાન્સમાં નેસ્પ્રેસો ટેલેન્ટ એવોર્ડ જીત્યો? તો તે ફિલ્મ છે સીડ મધર. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સમાં ચાલી રહ્યો છે, તો ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન, પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ અને ચલણ છે ફ્રેન્ક અને યુરો. પ્રશ્ન 12. હાલમાં જ સમુદ્રી રક્ષા પ્રદર્શન ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો તે આયોજિત કરવામાં આવ્યું છે સિંગાપુરમાં. સિંગાપુર પાટનગર સિંગાપુર સિટી રાષ્ટ્રપતિ હલીમા યાકુબ અને ચલણ છે સિંગાપુર ડોલર. પ્રશ્ન 13. ટાઈમના મુખ્ય 10 નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં કયા ભારતીય યુટ્યુબરને સામેલ કરવામાં આવ્યા? તો તે ભારતીય યુટ્યુબર છે અજય નાગર. પ્રશ્ન 14. હાલમાં જ 19માં ન્યૂયોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ બાળ અભિનેતાનો પુરસ્કાર કોને મળ્યો? તો તે પુરસ્કાર મળ્યો છે સની પવારને. પ્રશ્ન 15. હાલમાં જ કોને આર્મ્ડ ફોર્સેસ સ્પેશિયલ ડિવિઝનના પ્રથમ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે મેજર જનરલ એ.કે. ઢીંગરાને. ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચલણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોઝને લાઇક કરો અને તમારા મિત્રો અને સ્વજનોના જે કંઈ ગ્રુપ છે તેમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે. લિંક્સ ઉપર જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો, તેમજ પ્લેલિસ્ટ પણ ત્યાંથી જોઈ શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેમજ મિત્રો, અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.